બકડે એમ સીધો બે જ ગયો, બે ગયો ને તેલ ને બધું 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 વાયું વાહામાં, વાહામાં બધે આખે આખું. અને પછી હું ગયો ભાગવા, ભાગવા ગયો તો ચૂલો ને બાટલો ને બધું કેમ વેર વિકર થતું કંઈ ખબર જ નથી, સીધો ભાગવા જ ગયો. બરોતરા બધી થઈને એટલે રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણજી, માતાજી, ગોપાલજી, ઠાકોરજી, જલારામજી, જીનેન્દ્રજી, સ્વામિનારાયણ, મહાદેવ, હર 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 મહાદેવ. કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં ને? તો વાંધો નહીં ને, ફરીથી એકવાર તમારા બધા લોકોનું ખુલ્લા દિલથી સ્વાગત કરીએ છીએ આપણા નવા વિડીયોમાં. આવી જાઓ વિડીયો જોવા માટે. હે, સામાન હું ઘઘરો પડે? તારી આંખો ઓલા જેવી છે, બોલી કેવી કેવી એકદમ તેજ નજર હોય બાદ જેવી. જોજો, એ ફૂલ વાળા કરતા વીસી ગુસી નથી ને, બસ એ જ વાંધો. હું બોલે પારા ઉપરથી જવાનું પસંદ કરું છું. ચાલો ગાડી રિવર્સમાં આવી પાછી, કારણ કે આમાં હાસી વાત ભાઈ, આમાં ટાઢોળાનું અંદર આમાં પડ્યું રહ્યું હોય એવું નક્કી ન હોય. ઠંડક ભાગ વાળો હોય ને નીચે જાહેર ને બધું પાત આવ્યું ને એટલે ભીનું હોય. એ નેહળે નેહળે મોર લડી નેહળે ચડી, મારે નવું ગીત હોય. ત્યાં ક્યાં જાશો હજી? હા ત્યાં ક્યાં જા? દુનિયાના લીંબુ ભેરા તને દેખાય તો દેખાય ને, તો પછી કાસા પાકા ને બધું તોડી જ લે, કોથવાડ દે ઓલી આંબલી માં. એક દિવસ ઓલું કરશું હું, લીંબુ છે ને ઓલા આખા લીંબુ નું સરબત આપણે જુનાગઢ માં મળે. હા, પાછો ઉનાળો આવી ગયો કા? હા, પોર ઉનાળે કઈ રીતે આ વખતે ઘણા નવા સબસ્ક્રાઈબર આવી ગયા છે બિચારા, એ લોકો ને નવી રેસીપી જાણવા મળી ગઈ ને. તમને ખ્યાલ છે આખા લીંબુ નું સરબત પણ બનાવો, આખા લીંબુ નું મસ્ત છાલ હોતું સરબત બનાવવાનું, જોરદાર બને. લાગે ને કે આ છાલ વાળો લીંબુ નું સરબત છે, આમ લીંબુ જેવો જ ટેસ્ટ આવે, લીંબુ સરબત જેવો જ મસ્ત સ્વાદ માં લાગે. જુનાગઢ માં એક જગ્યાએ મળે છે, 15 રૂપિયા નો ગ્લાસ હતો ગયા વખતે, તો આ વર્ષે તો કેટલા હોય ખ્યાલ નથી આપને. પેલું લીંબુ બહુ મોટું પણ એમાં કીધું નહીં આંબે કયું આપડે એક ના એક લોકેશન ના વિડીયો આવે છે, નથી વાળી ના આવતા કે નથી ઘર ના વિડીયો આવતા આપડા, તો એનું રીઝન એક જ છે. અગાઉ તમે વિડીયોમાં જોયું કે મોટી દુર્ઘટના ઘટી ગઈ છે, તો એ દુર્ઘટના ઘટી ગઈ છે એમાં સાથ પુરાવા માટે આપણે અહીંયા રોકાયેલા છીએ, બરોબર ને મેડમજી? સાવ બરોબર, કેમ કે અમે અગાઉ પણ કહી ચૂક્યા છીએ કે અમારા માટે આ મારું પિયર કયો જે કયો હોય અને સાબજી માટે એમનું સાસુ કે જે કયો હોય એ વસ્તુ છે, અમે સાથ ન આપીએ તો પછી બીજું કોણ આપે? અત્યારે એમની પાસે કોઈ ઓપ્શન નથી. આગળ તમને કીધું એમ કે એમના મમ્મીની હાલત થોડી ગંભીર છે એટલે એ પણ હોસ્પિટલમાં છે, કેટલા લીંબુ છે ને કઈ નથી નામ છે, હાથમાં હમાતા નથી, જોયા જાય વિના ની કોઈ આંગળે ઉપર આંગળી ન સિંધાય. એ વાત સાચી તમારી, પણ મને આઈડિયા નતો, ઓલી સાઈડ થી દેખાતા નતા ને એટલે, પણ બહુ બધા મળી ગયા એટલા બધા ઘણા. વાત કરતી કરતી પાછી ભાગી જાય, શું કર્યું? અત્યાર સુધી ડાયટ માં કઈ ફોલો નથી કર્યું, છાસ સિવાય કેમ ને, છાસ એક બે દાણા દ્રાક્ષ ના એના ખાતા હતા, હવે અત્યારે ફોલો કરશું આપણે ડાયટ પ્લાન. ચલો આપણે તો આપણું કામ કરીએ, હવે લીંબુડીમાંથી લીંબુ ને બધું તોડતા આવ્યું ને, હવે દર્દી માણે આરામ કરે, ભાઈ દર્દી માણે એમને બહુ સારું છે, આરામ જ છે. લાઇટ આવી કે લગભગ આવી? જો ગાય જુઓ,
ના ના બાર રિક્ષા હે તો હવે ઘટના કેમ ઘટી હતી તો તમે અમારા મુખેથી તો સાંભળી હોત, દર્દીના મુખેથી સ્વયં સાંભળો તમે. પહેલા તો તબિયત પાણી પૂછી લઈએ, સારું હોય ને? પહેલા કરતા સારું છે. પહેલા કરતા સારું કેટલાક ટકા? ટકા નથી ખબર કેટલા ટકા. કા રાહત છે? એમ રાહત છે. હમણાં બતાવવા ગયા તો શું કીધું ડૉક્ટરે? પાછા આપ્યા ઇન્જેક્શન 5 દિવસ. 5 દિવસ ઇન્જેક્શન મારવા જીધું. ત્રણ જગ્યાએ જ્યાં રૂજ નથી હોય ને એ જગ્યાએ કે પાછા ઇન્જેક્શન લેવા જોઈએ ને દવા આપી. ના બહેનું તો કઈ રીતે બંને તો એ રીતે કે હે ને ત્યાં ગાંઠિયા બનાવતા હતા અને હું આપણે જે ઓલું મશીન આવે ને ભૂકો ફરવાનો એને હું જારી ગોતતો હતો. એકવાર તો ગોતીને વયો ગયો કે ભાઈ જારી મેડી નહીં એટલે વયો ગયો. પાછું ઉપર વયો ગયો મેડી ઉપર. પાછું કે ને કે બનવાનું હોય તો ત્યાં ધરાર બોલાવે. પાછું ત્યાં ત્યાં ગોતવા ગયો. ત્યાં તેલ ઢોળવાનું છે ખબર નહીં કઈ રીતે પગ લેપશો ને એમાં બકડી એમ સીધો બે જ ગયો. બે ગયો ને તેલ ને બધું આવ્યું વાહામાં. વાહામાં બધે આખે આખું. પછી હું ગયો ભાગવા. ભાગવા ગયો તો ચૂલો ને બાટલો ને બધું કેમ વેર વેગર થતો કંઈ ખબર જ નથી. સીધો ભાગવા જ ગયો. બરતરા ને બધી થઈને એટલે. અને તેથી બહેનું તેથી શનિવાર હતો ને? શનિવાર. આ હું કામ થયું ખબર તમને? હનુમાન બાપાને તેલ સડે ને શનિવારે. આ થોડું ગરમ સડી ગયું. હું ગરમ સડાયું હનુમાન બાપાને. બીજું કઈ નથી એમાં. ગાંઠિયા પાડવા વાળા વ્યક્તિ છે જો અહીંયા સામે જ હાજર. જોતું કઈ ભાઈ નીકળો તો મને ખબર પડી કે આ શું થયું. એમ તો નથી ને બહુ વાંધો આવે તો ચલો. ગઈકાલે આપણે જ્યારના 11 ક્યારે કર્યા હતા, 11 ક્યારે હોવાઈ ગયા ને હવે એમાં કરવાનું છે એ પાણી પાવાનું કામ. ધોરીઓ બોરીઓ કરી નાખીએ ને બરોબર ને? ગોવાળીયા જો અમારે ગાયું દોવો વીપડા છે. જાઓ જાઓ હાલો પછી આવું. હું હતા ભાઈ હાલો હાલો જાઓ જાઓ પછી આવું. કયો ધોરીયો? આમાં ધોરીયો થાય ઢોકળમાં. એમાં તો નો થાય ને. ચલો બેલા જ લેવાના છે. ત્રણ આ બે છે તો આવા છે. બે છે હજી એક આ ત્રીજું ત્રિકોણ ત્રણે લઈ લો. ચલો બાપજી દર વખતે કે જ ને દેશી બનાવો. વિલેજ લાઈફ એને કહેવાય. આને વિલેજ લાઈફ કહેવાય. સાડી પહેરવાની હોય આમ કરવાનું હોય આમ કરવાનું હોય. તો વાઈટ સાહેબ જીમ પાણા ઉપર બનાવવા રહ્યો છે. અહીંયા આજે અમારે દેશી ચૂલ બનાવવાની છે. દેશી ચૂલ ત્રણ પાણાની કેમ સાહેબજી? દેશી ચૂલે કેવું બનાવવાનું છે? વિલાયતી દેશી ચૂલે સાઉથ ઇન્ડિયન બનાવવાનું છે. અહીંયા ન હોય ઓળખી ગયા હોય તો જણાવી દેજો કે શું બનાવવાના છીએ. પણ એવા છો કદાચ ઓળખી જાઓ પણ ખબર કેમ પડશે તમને કે હું બનાવવાના છે? અડધું તો બતાવ્યું નથી આ વિડીયોમાં, કંઈ બતાવ્યું નથી. કાલના વિડીયોમાં તમને બતાવ્યું હતું એવું બધું છે ને. અત્યારે મસ્ત મજાનો પવન હાલી રહ્યો છે ને છે વાદળા જો કેવા છે ને એમ જો. ચલો બેલું ચિંતવાનું કામ આવે છે ભાઈને. તમે બેલું ઉપાડી દઈએ. એ માણ હાલી નથી હકતી. બેલું ઉપાડી દે. જોવો તમે હાલતા નહોતા જોયા ને ખાલી હમણાં વાતું કરતા જ જોયા હતા. હાલે તો જુઓ એને કેટલી તકલીફ હોય છે એમ ખાલી એટલું નથી વિચાર કરી લ્યો. એ મારો લંબુજી આવું કંઈક છે. મારી મોજ મસ્તી કાંઈ નહીં. ચલો હવે એક નારિયેલ ઉતારવાનું છે. નારિયેલની ચટણી બનાવી લઈએ. ટ્રાય કરીએ નારિયેલની ચટણીની પણ. તો અંધેરા ઈ સહી મૂકવાનું છે. દાળ દાળ કયો કે સાંભાર કયો? સાંભાર 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 સાંભાર. કિતને આદમી છે? દો ચાકુર ઓર તુમ તીન? હમ તીન. ઓકે કઈ વાંધો નહીં. તુવર દાળ છે બનાવવાનો છે આપણે. મસ્ત મજાનો સાંભાર. સાંભારનો મસાલો નહીં હોય એ મને પાકી ખાતરી છે. તમે ખોટા પડ્યા. એવું છે નહીં. બટેટા બફાવાના છે. બફાવાના બટેટા ખડખાય કુતરા ખડખાય અંદરથી નીકળું આખે આખું. ચલો બધી રેસીપી 1-to-1 1-by-1 કે 1-to-1 1-by-1 હોય. ચલો પંડિતજી કા બોલાવા આ ગયા. એ બટેટા ના થઈ ગયું કોરી નીકળ્યો. વાંધો પડી ગયો છે જો.
બીમાર પડી ગયો બીમાર પડી ગયો મૂકી દે મૂકી દે ઢોસા વેટ ચટણી ઢોસા નેરા ચટણી તો જોઈ ને બાપુજી આપણે જનરલી ગામમાંથી શ્રીફળ લઈ આવતા હોય ને પછી બનાવતા હોય છે પણ આજે આપણે નારિયેળીઓ આટલી બધી છે તો નારિયેળીઓમાંથી નારિયેળ શું કામના પૈડા પૈડા એમનેમ સુકાઈ જાય છે તો આજ પ્લાનિંગ એવો કર્યો કે તાજે તાજું નારિયેળ ઉતારીને પછી આપણે એની ચટણી બનાવી મેડમજી ગયા છે આકડીઓ લેવા ને આપને વરગાડ્યા છે કે સૂકેલા શ્રીફળ હોય ને કે જે હવામાં પાકી ગયા હોય એ ગોતો નજર મારીને તો નજરમાં તો આવીને ગયા જો અહીંયા છે ઉપર બે અહીંયા છે પછી બીજા બે ઓલા નારિયેળીમાં છે તો આવે એટલે ઉતારી લઈએ અને પછી મસ્ત મજાની ચટણી બનાવીએ આપણે એમની પ્રોગ્રામનો તો ફિયાસ્કો થઈ ગયો છે આકડીઓ મળતો નથી ને આપણે કંઈ નારિયેળી ઉપર ચડી શકીએ એવા તો છે નહીં હવે એ પ્લાન કેન્સલ કર્યો ચટણી તો બનશે પણ બીજા નારિયેળને બીજું તો શું હમણાં પપ્પાએ આવે છે થોડીક વારમાં પંચ્યું લઈને કારણ કે જાહેર વાયું જ ને ત્યાં ઢોરિયો કરવાનો છે આજે તો ખોદા એમ છે નહીં હે રીત યહાં કી પ્રીત જહાં આવું નારિયેળ આવ્યું છે એટલે આપણે બીજું તો શું હનુમાન બાપાને હામ જ જોતા રહ્યો પાછું ઈ જોઈએ હવે ચટણીમાં જશે મરચું દાણા ભાજી ટોપરું અને બાકી જરૂરી પૂરતા બધા મસાલા આપણામાં એડ કરીશું ખાલી નમક ને દહીં શ્રીફળ ની આમ છાલ ઉખેડી લેવાની છે અને પછી એડ કરવાનું છે એકદમ રાઈટ પેલો કીધું હતું ને કે પપ્પા હમણાં આવે છે પંચ્યું લઈને કારણ કે ધોરિયો કરવાનો છે મસ્ત ખાવા મીંડો એક વાર આમ ઉથલ મારશે ને થઈ જશે સરખો કારણ કે ઓલી ઢોકર ને એ છે ને બહુ કઠણ છે બહુ કઠણ જણવે છે હશે તો ખોદાય એવું હતું નહીં એટલે પછી કહે કે અચર તમે પંચ્યું લઈને આવી જાઓ તો પંચ્યાથી સરખાય ધોરિયો થઈ જાય જો ઢોકર કેટલી હટવાની વ્હાઈટ માંથી ગ્રીન કેમ થઈ મરચી ટમેટું ને આદુ દાળ વઘારવા અમાર દાળ જ કહ્યો અને સાંભાર નો કહી કઈ નથી દાળ કહેતા સાંભાર જ કહીએ છીએ જાય દાળ કહેવી પડે છે કઈ છે ને લસણ ડુંગળી એટલે આદુ મરચું ને ડુંગળી ટમેટું ને લસણ બધું નાખવાનું કરે અહીંયા નહીં અહીંયા આદુ મરચું ટમેટું બધું જ બાકી કઈ નહીં આ બાજુ બંને ગરમા ગરમ ચાય ના બીજી બાજુ ચટણી નો વઘાર મારવાનો છે અમારા આ ભાઈ છે ને ધમકી જ આપી કે હું પોલીસ કેસ કરી દઈ પોલીસ કેસ કરી દઈ બર્તન બહાને બાજી ખુદ કી ગલતી આયેગી ના તો કુછ નહીં બોલેંગે દૂસરો કી ગલતી પે બહોત મજા આતા સબકા એસા હોતા હૈ ચલો એક આ બધું ચટણી નું છે આ બધું આપણો ડાળ નું છે આ તીખો ભરકો થા હોતા નહીં લાલ મરચું ઉકેલ નાખ્યું હતી આ લીમડા થી આમાં વઘાર્યું ને પાછું આમાં લીમડો નાખ્યો કઈ નહીં બોલો ચલો દાળ આપણે તુવેર ની દાળ છે એમાં ભેગા ટમેટા ને એવું બધું નાખી દીધું તો અગાઉથી કામ સાંભળે ભલે ને સાંભળતા શું છે આપણી દાળ થઈ બી તૈયાર તમાલપત્ર વાળી દાળ ગરમા ગરમ નવું લોકેશન નવી રેસીપી આમ તો જો કે નવી રેસીપી ના કહેવાય જૂની જ કહેવાય પણ આજ લોકેશન બદલાવી નાખ્યું છે કીધું હાલો કંઈક દેશી
કરીએ. એટલે આવી જ વસ્તુ ખાવે, આ તો નથી ખાવાનું પણ આ ખાવાનું છે. તવો ગોઠવાઈ ગયો મસ્ત, બાકી બેલા ઉપર. અને આ ગઈ ભેંસ પાણીમાં, કે પાણીમાં ભેંસ ગઈ. શ્રી ગણેશાય નમઃ. પેલો ન ઢોસો જોઈએ કેવો થાય છે. જોરદાર પાછા આમાં ભૂલ ખવાઈ ગઈ છે થોડીક, વાંધો નહીં, ઓછું થયું છે ક્વોન્ટિટી. આછું આછું ચોપડશું, બીજું તો શું થાય, ચોપડવાનું જોઈને આમાં. તમે બધા જોવો છો ને, એ મને જણાવી દો જરીક, મોઢામાં કઈ ફેરફાર લાગે છે કે નહીં આમાં તમને અત્યારે? હું ગીરમાં બસ 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 બહુ લપેડા કેરમાં આવે, લપેડા કેર તો કરું છું, મસ્ત એકદમ કડક પડતી ગઈ મસ્ત મસ્ત કડક થાય એટલે મજા આવે ખાવાની. બે ઢોસા બની ગયા પણ ખાવા વાળો કોઈ આવતું નથી. આવવાનું છે કોઈને ખાવા? હા કમ્પ્લીટ, બે તો બની ગયા. ઝીરવાણું ની ઝીરવાણું જરાય જોઈ લે, જોઈ લે ડાયરેક્ટ કોથળી ખા ખા, ધુવાડો ખા ને ભેગો ઢોસો ખા, તું બે ખા ખરા પી ને એકદમ મસ્ત કડક જો ક્યાં અવાજ આવે.